오빠. 응. 간지 가까. आशों से सपना होनी अस्थि कोई नहीं महत्वाकांक्षा होनी राख शू बोले छे पप्पा जे लोकोना नामे टेंडर पास थयो हतो ने मैं ए लोकोने एटला लाचार करी नाख्या के एमने पोतानो आखो स्टॉक आपणने अर्धा भावे वेचवो पड्यो ने पछी एमनी सामे आखो स्टॉक में फूकी मारे अरे साहेब एमना बधा सपना बढ़ीने राख थई गया ने એવા હળદૂત કર્યા છે સાહેબ પપ્પા આજ પછી એ લોકો જીવનમાં ક્યારે ઉભા નહીં થઈ શકે અરે ઉભા થવાની વાત તો દૂર એક પણ રૂપિયાનો બિઝનેસ કરવાનું વિચારી પણ નહીં શકે શાબાશ ધનરાજ દીકરા આ કરીને કશ્યપ પરિવાર જેવી વાત જે પાંખ આપણી સામે ઉડવાની હિંમત કરે એને જડ મૂળથી કાપી નાખવા પપ્પા આ ટેન્ડર ભલે મારી હાર હતી પણ મને હારેલી બાજીને જીતમાં ફેરવતા સારી રીતે આવડે છે યસ યસ તારી વાત 100% સાચી છે હવે મને ખાતરી છે કે તું કશ્યપ એમ્પાયરને સંભાળવા માટે સક્ષમ છે સાહેબ આ તો સમય છે મોઢું મીઠું કરાવવાનો હા કેમ નહીં શારદા કંસાર બનાવ સારું દીકરા મને તારી જીતથી બહુ જ ખુશી મળી છે પણ બેટા મારી એક વાત યાદ રાખજે કોઈનું દિલ કે સપનાઓ તોડી મળેલી જીત કદીએ તારી પ્રગતિનો પાયો નહીં બને કોઈની હાય લઈને બિઝનેસ ના કરતો બેટા ના ના મમ્મી મેં આ બધું કોઈને પછાડવા માટે નથી કર્યું મેં પોતાની આવડત સાબિત કરવા માટે કર્યું છે અને તે આપેલા સંસ્કાર ઉપર ભરોસો રાખ મમ્મી હે બ્રો ડીકે ગુડ જોબ થેન્ક યુ ભાઈ ભાઈ જો તમે પણ જોઈન થઈ જાવ ને તો મજા પડી જાય હવે તને લાગે છે આ બધા હું પડી શકું ચાંદની ચાલ આપણે લાપસી બનાવવા જઈએ જે થવાનું હતું એ થઈ ગયું હવે ભાણે બેઠા છીએ તો જમવું તો પડશે ને મને ભૂખ નથી ભૂખ નથી કે મન નથી અરે મારે નથી જમવું પપ્પા મારો ગુસ્સો અન્ન પર નહીં કાઢો અરે ના બેટા ના હું તારા ઉપર ગુસ્સો નથી જરાય નહીં એટલે મને ડર છે કે ડર શેનો ડર પપ્પા હું જે રસ્તે ચાલ્યો છું મનીની શરૂઆત પણ એ જ રસ્તે થઈ ગઈ છે હું ઓછો હતો કે મની પણ હવે દેવું કરતી થઈ ગઈ નાના પપ્પા તો હું દેવું નહીં કરું આ મહિલા ગુરુ ઉદ્યોગનું દેવું ના કર્યું કહેવાય તો બીજું શું કર્યું કહેવાય મમ્મી એ બીજો કોઈ બિઝનેસ કરીને હું પૈસા કમાવીને બધું જ ચૂકવી દઈશ હું પણ એવું જ વિચારતો હતો બેટા પણ એ જ ગણતરીમાં ક્યારે કર્જાના ખાડામાં સરી પડ્યો એની ખબર જ નહીં પડી
હવે એવું કઈ જ નહીં થાય, હું એવું થવા જ નહીં દઉં. મની હવે કોઈ બિઝનેસ નહીં કરે. પણ મમ્મી હું નવું કઈ શોધીને. બસ મની, બસ હવે તું કઈ જ નહીં કરે. તારે લગ્ન કરવાનો જે વિચાર કર્યો હતો ને એ જ સારો હતો. તેને બિઝનેસ કરવાની જે છૂટ આપી ને એ જ ભૂલ કરી. હવે તો પહેલી તકે જે લગ્નનો માગુ આવશે ને એની સાથે જ પરણાવી દઈશ. બસ. પણ મમ્મી આજે નુકસાન થયું એનું શું? એનું કઈ નહીં, ઘા ભૂકો ઘસરકો. પપ્પાના આટલા ચૂકવવાના છે ને એની સાથે આપણ ચૂકવાઈ જશે. હવે કરજાનો સકંજો ને ઉઘરાણીનો મારો એ સહન કરી શકાય એમ નથી. આ કરજો ચૂકવવા ઘરને ગીરવી મૂકવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. છોકરી કશ્યપ ખાનદાનની વહુ બનવા માટે બરાબર છે. મમ્મી ફાઇનલી મને શૂળી ચડાવવા માટે છોકરી શોધી જ નાખી એમ ને તે? શું શૂળીને બધું બોલે છે? અરે તારા લગ્ન કરાવવાના છે. શૂળી ચડેલા જ કહેવાય આને. એટલે તારા પપ્પા શૂળીએ ચડ્યા છે? ના કોઈ સજા છે? સાચું કહું તો પપ્પા કહે તો છે ક્યારેક ક્યારેક. હા શું મમ્મી? ઉભો તું રે, હું તને છે ને હમણાં ઠીક કરું. મજાક કર, ક્યાં ગયો? મજાક મમ્મી, મજાક કરું છું. ના ના સાંભળ ધનરાજ, વાહ મમ્મી, છેવટે આગળની નાની વહુ અને ધનરાજ માટે છોકરી તમને મળી ગઈ એમ ને? હા, લાખોમાં એક છે. કરોડોમાં નહીં, લાખો કે કરોડોથી મને ફરક નથી પડતો. આ ઘર માટે બરાબર છે. અને હા, તારા જેવી તો નથી જ એ, પાકું. એ તો હું જોઈશ ત્યારે ખબર પડશે ને. ફોટો દેખાડો. આટલી જલ્દી શું છે? બતાવીશ ને પછી. મમ્મી આ ઘરની હું મોટી વહુ છું, એટલો મારો હક બને છે ને? હકની તો વાત જ નથી. છોકરી તો ફાઇનલ થશે ત્યારે થશે, પણ તું તું એને લગ્નના મંડપમાં જ જોઈશ. ભલે તમે કોઈ પણ છોકરી નક્કી કરી હશે, પણ આવશે તો એ જ જે હું ધારીશ. આરાધ્યા. બોલ મમ્મી. આ જમવાની થાળી પેસાયેલી છે ને, તો અત્યારે આમ ચૂપચાપ ક્યાં જાય છે? મમ્મી આ ટાઈમ હું બહાર જાઉં તો ફ્રેન્ડ્સને ત્યાં ભણવા જ જાઉં ને. અત્યારે ઘરમાં ટેન્શનનું માહોલ છે, અમારી સાથે બેસીને વાત કરવાને બદલે તું બહાર જાય છે. ઈલા જવા દે. જાય એનો કોઈ વાંધો જ નથી, આમ જમવાનું મન તો ન જ કરાય ને. તમે બધા પણ ટેન્શનમાં તો નથી જમી રહ્યા ને? તો હું કેવી રીતે જમીશ? અને આમ પણ મારો પહેલેથી જ પ્લાન હતો જવાનો, તો મારે તો જવું જ પડશે. આરાધ્યા એક કોળિયો ખાઈ લેશ તો તારા પેટમાં ભાર નહીં વધી જાય. મારે નથી જવું. તમે બધા તો પાછળ જ પડી ગયા છો. અરે આરાધ્યા, તારા સારા માટે કહી રહ્યા છીએ, મને મારું સારું ખબર છે.
પપ્પા. આજે તું નહીં, મારા છોકરાઓ, આજે મારા છોકરાઓ જો, કેમ કે જો તું સામે હોઈશ તો એ વાત હું નહીં કહી શકું. બેસો 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 બેસો. આજે હું તમને જે કહેવા જઈ રહ્યો છું એ ધ્યાનથી સાંભળજો બેટા. મારો અનુભવ તમારી સાથે વહેંચી રહ્યો છું અને આના પરથી શીખવાનું એ કે જીવનમાં શું નહીં કરવું. પપ્પા આવું કેમ બોલો છો? કારણ કે હું જીવનમાં એક ફેલ્યોર રહ્યો છું બેટા, એક અસફળ માણસ. કયા પણ કામમાં મને સફળતા નથી મળી અને હું નથી ઈચ્છતો કે મારા છોકરાઓ પણ મારી જેમ અસફળ માણસો બને. જીવનમાં કયા પગલા ખોટા છે જે ન ભરવા જોઈએ એ મને ખબર છે. પપ્પા એક ઉધારીની રકમ એ નક્કી ના કરી શકે કે તમે સફળ નથી રહ્યા. ના બેટા, આજે તું નહીં, આજે તું નહીં બોલતી. તું મારી સૌથી મોટી તાકાત છે અને તું જે કરી રહી છે એ મારો સૌથી મોટો ડર પણ છે. પપ્પા મને તમારી આવી વાતોથી ડર લાગે. ના ના, ડરવાનું નહીં, શીખવાનું. કેમ કે એક સફળ માણસ જેટલું નથી શીખવી શકતો અસફળ માણસ શીખવી જાય છે. કેમ કે એને ખબર છે, ખબર છે કે ખોટું શું છે. સૌથી પહેલી વાત, જો જીવનમાં કોઈ વસ્તુમાં હાર મળે તો એ સહી લેવાની, સ્વીકારી લેવાની. આમ સામી છાતીએ ચાલીને જીત કરીને પોતાની હારને જીતમાં બદલવાનો પ્રયત્ન નહીં કરવાનો. એટલું ગુમાવ્યું છે એનાથી 10 ગણા ગુમાવશો. ઈગો, અહમ, અભિમાન એ સૌથી ખરાબ. મેં મારા બાપ દાદાની હીરાની ઘંટી સાચવવામાં મેં આજે આજે આખું ઘર ધાવ પર લગાડી દીધું. એ જ વખતે મન મારીને ઘંટી બંધ કરી દીધી હોત આજે આપણે બધા આ પરિસ્થિતિમાં ન હોત. પણ બાપ દાદાનો વારસો સાચવવાનો મોહ મને બરબાદ કરી ગયો. અને ત્રીજી અને અગત્યની વાત, સંબંધોનો નિર્ણય ભલે લાગણી થયો પણ જીવનના અગત્યના નિર્ણય લાગણીથી નહીં, મગજથી લો. મગજથી લો કેમ કે આ દુનિયાના વેપારમાં લાગણીઓની કોઈ જગ્યા નથી હોતી. બરાબર, સમજી ગયા? હું નિશાન આરાધ્યા જાઓ. મની,
તું રોકાઈ જા. મારે તારા જોડે એક ખાસ વાત કરવી છે. પેલી, મારા રસ્તે નહીં ચાલતી. તારી બિઝનેસ ની સૂઝ બહુ સારી છે, પણ એનું ગાંઠ પણ બહુ ખરાબ. આ લોસ તારા જીવનનો પહેલો કરજો છે, અને આશા રાખું છું કે એ છેલ્લો હોય. આગળ એવું નહીં થવું જોઈએ. બીજી વાત, ઈલા, આરાધ્યા અને વિશાલ બધા પોતપોતાની રીતે વ્યસ્ત છે, અને એમ માને છે કે બધા પોતાની લાઈફમાં સેટલ થઈ ગયા છે. એમનું ધ્યાન તારે જ રાખવું પડશે બેટા, કારણ કે જેટલી ખમકીદાર તું છે આ ઘરમાં બીજું કોઈ નથી. તું જ છે મારી આશા અને આ વિરાણી પરિવારનો આધાર. તમારો હાથ છે ને મારા ઉપર, તો મને કોઈ વસ્તુની ચિંતા નથી. હાથ તો છે, આશીર્વાદ અને કરજા સિવાય બીજું કઈ નહીં આપે. પપ્પા, તમારો આશીર્વાદ જ મારી સૌથી મોટી મૂડી છે. કેટલો પણ કરજો હોવા દો, આ આશીર્વાદની સામે નાનું છે. પપ્પા, હું તમને હજી પણ કહું છું, આપણે બધો જ કરજો ચૂકવી દઈશું. મારે જે કેવું હતું કહી દીધું, હવે તું જઈ શકે છે.